એક સ્ટેપ આગળ, મારે હજુ તમને રિયલાઇઝ કરાવવાનું છે કે તમારી જાત્રા કેવી છે. સવાલ ત્યાંનો ત્યાં જ ઊભો છે. એક સુંદર મજાનું આ ગિરનાર તીરથ આપણને જે મળ્યું છે ને, એ તીરથ સુધી પહોંચાડવા માટે, તીરથ આપણા સુધી પહોંચાડવા માટે ઘણા શ્રાવકોએ, ઘણા સજ્જનોએ પોતાનું ધન આપ્યું છે. પેથળસા જેવા મંત્રી 56 ધડી સોનું, 11,200 કિલો સોનું બોલીને આ તીરથ આપણને આપ્યું છે. સજ્જન મંત્રી એ સિદ્ધપુરના રહેવાસી, એ સિદ્ધપુરના રાજા પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ, એ વંથલીનો ભીમો સાથળિયો, આ ત્રણેય જણાએ ભેગા મળીને અત્યારે હાલમાં જે કર્ણવિહાર છે એ આપણને આપ્યું છે. આપણને કેવી રીતના આ ગિરનાર મળ્યું છે, ગિરનારના નિમનાથ ભગવાન કેવી રીતના મળે છે, અને સહજતાથી આપણે પચાવી દઈએ છીએ કે ગિરનાર છે એક ખૂણામાં, એક સૌરાષ્ટ્રની અંદર, એ સોરઠ ભૂમિ ઉપર એક ગઢ છે, એ ગઢની ઉપર એક જિનાલય છે, એમાં નેમિનાથ ભગવાનની મૂર્તિ છે, અને એ છે, બસ છે. ભાવ ધાર શ્રાવક આજ ગિરનારની તળેટી ઉપર સંગ લઈને આવ્યા છે. સંગ લઈને તળેટીએ પહોંચ્યા ને ત્યારે અન્ય પક્ષના લોકો પણ સંગ ઉપર ડેરો નાખીને બેઠા છે. હું તમને કહી દઉં, આ ગિરનારે ઊભા ઊભા બહુ જ પરીક્ષાઓ આપી છે. જેટલી આપણા જીવનમાં કસોટી નથી ને, એટલી આ ગિરનારના જીવનની કસોટી છે. કદાચ ગિરનાર બોલતો હોત ને, કદાચ વર્ણવતો હોત ને, તો એ વર્ણવી શક્યો હોત કે પોતાની ઉપર શું કષ્ટો હોય છે. આપણે બોલી દઈએ છીએ કે મને આ દુઃખ છે, મને આ દુઃખ છે. એ ધાર શ્રાવક સંગ ઉપર ગિરનારની તળેટીએ સંગ લઈને આવ્યો છે. અન્ય પક્ષના લોકો ડેરો નાખીને બેઠા છે. આની પહેલા કદાચ બોલી બોલાઈ છે, જેમાં પેથળસાએ 56 ધડી સોનું બોલ્યું. આની પહેલા સ્વેચ્છાએ દાન અપાયા છે, જેમાં 72 લાખ ધ્રમ આપીને ભીમા સાથળિયાએ આપ્યું અને આ ગિરનારની તીરથ બનાવ્યું. પણ હું એક વાત કહું, અહીંયા આગળ છે ને અન્ય પક્ષના લોકો એમ જ કહે છે, કોઈ વાદ નથી કરવો, કોઈ ચર્ચા નથી કરવી, કોઈ બોલી નથી બોલાવવી, માત્ર ને માત્ર તલવાર કાઢો, યુદ્ધ કરો, જે જીતે એનું આ તીરથ થાય. તલવાર કાઢો, યુદ્ધ કરો, જે જીતે એનું આ તીરથ થાય, એના આ નેમિનાથ ભગવાન થાય. કેસરીયો રંગ જેને જીવનની અંદર પોતાના રગે રગમાં ઘૂંટ્યો હોય ને, ત્યારે એક બાપ આવો પણ પેદા થાય કે જે આપણા સુધી આ તીરથ પહોંચાડી શકે. 5 દીકરા સાથે અને સકળ સંઘ સાથે પહોંચ્યો છે, અને ત્યાં આગળ કીધું છે, રણસિંગુ ફૂંકાયું, રણ મેદાન બની ગયું. 4 દીકરા એક પછી એક. પહેલો દીકરો પિતાજીની આજ્ઞા લે છે, પિતાજી હું જાઉં, જય હો વિજય હો કહીને રણ મેદાને ચડ્યો. જય ગિરનાર, જય નેમિનાથ. પાછળથી ભાલો આવ્યો, સીધો છાતીમાં વાગ્યો. પહેલો દીકરો ઠાર થયો. બીજો દીકરો પગે લાગે છે. જય ગિરનાર, જય નેમિનાથ. પાછળથી તલવારનો ઘા વાગે છે, ધડ અને મસ્તક અલગ થઈ જાય છે. બીજો દીકરો ત્યાં ઠાર થઈ જાય છે. ત્રીજો દીકરો, જય ગિરનાર, જય નેમિનાથ. વિરોધ પક્ષના તલવારના ભાલાના ગાથી ત્રીજો પણ ત્યાં ઠાર થાય છે. ચોથો પણ ઠાર થાય છે. 4 દીકરા આંખોની સામે એક બાપના શબ પડ્યા છે, પોતાના 4 દીકરાના. 5મો દીકરો, એક પોતાનું કર્તવ્ય સમજીને પિતાને પૂછવા જાય છે કે પિતાજી હું જાઉં. આ સવાલ એના મનમાં કેમ આવ્યો ખ્યાલ છે? કારણ કે જો હું જતો રહીશ ને તો મારા પપ્પા પાસે કઈ છે નહીં. જો હું જતી રહીશ ને, હું તો એની ઘડપણની લાકડી છું, અને મારી ફરજમાં આવે છે મારા પિતાનું ભરણ પોષણ અને પાલન.
અને એ વખતે પાંચમો દીકરો પૂછે છે, પિતાજી હું જાઉં? અને એ વખતે એ કેસરિયા રંગમાં રંગાયેલો એ ધાર શ્રાવક, એ ભડવીર બાપ પોતાની 56 ની છાતી રાખીને જવાબ આપે છે કે જરૂર મારા ભરણ પોષણ ની અંદર કંઈક કમી રહી ગઈ છે, જરૂર મારા ભરણ પોષણ ની અંદર કંઈક કમી રહી ગઈ છે કે તું આજે મને અહીંયા પૂછવા આવ્યો. તારા ચાર ભાઈઓ શાસનને પ્રયારા થઈ ગયા, જે જીન શાસન મેં માટે તમારા રગે રગમાં ઉતાર્યું, ક્યાંક એની ઉણપ રહી ગઈ કે તું મને પૂછવા આવે છે? પણ પિતાજી ખરેખર આજે મારા સંસ્કારમાં ખોટ છે. કદાચ ઓપોઝિશનમાં જોઉં ને, એ ધાર શ્રાવક આજે અહીંયા આગળ હોત ને અને આપણા વચ્ચે બેઠો હોત ને, તો કદાચ આપણો રંગ એને લાગ્યો ના હોત કે ચાર તો શાસનને આપ્યા, એક તો મારો હોય કે ના હોય. ચાર દીકરા શાસનને આપ્યા, મારી ઘડપણની લાકડી એક દીકરો બને કે ના બને? આપણને છે ને અહીંયા આગળ આપણે બધા એક પદ્ધતિસરનું વાત કરું ને તો વિવેક ઔચિત્ય તો આપણામાં છે નહીં, પણ એક લોહીની અંદર જે ફોરમ જોઈએ ને, જે ફોરસ જોઈએ, 3.5 કરોડ આ જીન શાસન કેવી રીતના મળ્યું છે, આ મનુષ્ય ભાવ કેવી રીતના મળ્યો છે, આ જન્મારો કેવી રીતના મળ્યો છે ને, એની કદર જો ખરેખરમાં આપણને નથી ને તો આ જીન શાસન મળેલું વ્યર્થ છે. ગિરનાર પ્રત્યે આ ધાર શ્રાવકનો, આ નિમિનાથ પ્રત્યે આ ધાર શ્રાવકનો શું ભાવ હશે? ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂછીએ, ભાવે કેવળ જ્ઞાન. પાંચમા દીકરાને અનુમતિ આપે છે, પાંચમો દીકરો રણ મેદાને ચડે છે. જય ગિરનાર, જય નેમિનાથ, જય ગિરનાર, જય નેમિનાથ, જય ગિરનાર, જય નેમિનાથ. સામેથી ભાલો આવે છે, વાગે છે ને પાંચમો દીકરો પણ ત્યાં થાય. પાંચ સંતાનો આ ગિરનારની રક્ષા કાજે, આ ગિરનારના નેમિનાથ દાદાની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ આપ્યું. લોહી લુહાણ કપડા છે, પાંચ દીકરાની સામે શવ પડ્યા છે. હું ખાલી એક કલ્પના કરો, આંખો બંધ કરીને, ભલે હું કહું મારી સામે નહીં જુઓ, એક આંખો બંધ કરીને એક કલ્પના કરો, આપણું સ્વજન છે 25 વર્ષથી 30 વર્ષ સુધીનું, કલ્પના કરો પરલોક નિવાસી થઈ જાય અને માત્ર કાને સ્વજનના સમાચાર મળે અને એમ ખબર પડે કે પરલોકની મુસાફરીએ નીકળી ગયા, શું અરેરાટી ન થાય, જીવ ન બળે? યુવાન છોકરો જાય તો બાપનું હૃદય શું હોય? અને અહીંયા આગળ આ ભડવીર ઊભો છે હજુ પણ અને જોવે છે ને અંતરથી હરકના આંસુ છે કે મેં મારા દીકરાઓને જીન શાસનને સોંપ્યા છે એનું બલિદાન એડે નહીં જાય. આ નીકળ્યો ધાર શ્રાવક અને નીકળ્યો છે કાન્યકુંજ નગરીની અંદર કે જ્યાં આગળ બપ્પા ભટ્ટ સુરીશ્વરજી મહારાજા દેશના ફરમાવે છે ને આ મંદર જાય છે અને કહે છે, ગુરુદેવ આ શાસ્ત્ર વાંચવાનો સમય નથી, આ શસ્ત્ર ઉપાડવાનો સમય છે. ત્યાં બેઠેલો રાજા, આમ રાજા પાછું વળીને જોવે છે અને જોતાની સાથે જ કહે છે, કોણ છે આ? અને જાણ થાય છે કે પોતાના પાંચ પાંચ દીકરાને આપીને આવેલો આ ભડવીરા ધાર શ્રાવક છે, ગિરનારની રક્ષા માટે ધૂણી દખાવીને નીકળેલો આ ધાર શ્રાવક આ ગિરનારને બચાવવા માટે નીકળ્યો છે. સંઘ જોડે થયો, રાજા નીકળ્યું, સૈન્ય નીકળ્યું અને ગિરનારની તળેટીએ પહોંચ્યું. અન્ય પક્ષના લોકોને કીધું, તમારા વિદ્વાન આચાર્યને બોલાવો, અહિંસા પરમો ધર્મ, હિંસાનો માર્ગ નથી, ચર્ચા કરીએ. ચર્ચા કરે છે, વાદ થાય, ચર્ચા થાય, ચર્ચાની અંદર જીત બપ્પા ભટ્ટ સુરીશ્વરજી મહારાજાની થાય અને એ બપ્પા ભટ્ટ સુરીશ્વરજી મહારાજા આ તીર્થ સોંપે છે. કોને? આપણને, મને, તમને. કહે છે આ તીર્થ શ્વેતાંબરોનું છે, શ્વેતાંબરોનું હશે અને શ્વેતાંબરોનું રહેશે. રહેશેની જવાબદારી આપણી છે. પણ મને એક વાત તો, ફરી વાર એક સવાલ, પાંચ દીકરાને આપ્યા એ દેવલોક ગયા, ત્યાં જ દેવ તરીકે ઉત્પન્ન થયા,
અંબિકા દેવીએ ગિરનાર ઉપર કૂવામાં પડતું મૂક્યું, અધિષ્ઠાયિકા દેવી થયા. ગોમેદ્યક્ષ અન્ય સ્થાને રહી અને એને ગિરનારનું માત્ર ધ્યાન ધર્યું, તેનો અધિષ્ઠાયિક દેવ તરીકે થયા. જેને જેને ગિરનારનું માત્ર ધ્યાન થયું છે ને, એ અધિષ્ઠાયિક દેવી દેવતા તરીકે આજે પણ એની સહાય. પણ એ દેવતાઓ કદાચ આજે આપણને જોતા હશે. મને એક વસ્તુ કહો, એક વ્યક્તિ મને ખાલી જવાબ, આટલામાં બેઠેલો એક વ્યક્તિ જવાબ આપે, એ ગિરનાર આપણા લોહીની અંદર, એ નેમિનાથ પરમાત્મા આપણા રોમે રોમની અંદર ખરેખર વસ્યા છે ખરા. આપણી જાત્રા કેવી, ચડતી વખતે દાદા દાદા દાદા, ઉતરતી વખતે ભાતા ભાતા ભાતા. ખરી વાર જેટલા બી લોકોએ હાથ ઊંચા કરતા ને એ લોકોને કહું છું કે તમે ક્યારે પણ આ દીદાની દાદાની ધજાને જોઈને એક વાર એ ધજાને ફરકે ને ક્યારે ધાર શ્રાવકને યાદ કર્યો છે ખરા? કે જો તું ના હોત ને તો આ દાદા તારી ધજા ના જોવા મળત. કોઈ દિવસ પેથળસા મંદિરે 56 ધડી સોનું જો તમે ના આપ્યું હોત તો આ ધજા મારા નસીબમાં ના હોત. કોઈ દિવસ એ વિચાર્યું કે સજ્જન મંત્રી અને એ ભીમા સાથડિયા કે જે સિદ્ધરાજ જયસિંહ, તમે જો આ દેરાસર આ જીનાલય ન બનાવ્યું હોત તો આ ધજા મને જોવા ન મળત. યાદ છે ખરા કોઈ દિવસ? એક જાત્રા છે કોઈ એનીવન કે જેને યાદ કર્યા હોય ઈચ્છા? જાત્રા કેવી, તો કેવી એ હું તમને બતાવું. આપણી જાત્રા માત્ર ને માત્ર એવી કે દાદાના દરબારમાં ગયા, પૂજા કરી, ભમતી ફર્યા, ચૈત્ય વંદન કર્યું, દ્રવ્ય પૂજા, ભાવ પૂજા, અને નીચે ન આવે યાદ આપણને એનો ઇતિહાસ, ન આવે આપણને યાદ એ જગ્યાએ ગયા પછી એ વૈરાગ્યવાસી ભૂમિ જ્યાં રાજુલ રાણી પાછળ દોડીને પરમાત્માને વરવા નીકળી હતી અને ભવો ભવનો થાક ઉતારીને મોક્ષ સુખને વરી હતી, એ વૈરાગ્યવાસી ભૂમિ આપણને ન આવે. આપણે ગિરનાર જઈએ, એકબીજાના હાથ પકડીને જાત્રા કરતા હોઈએ, મોજથી ટેસ્ટી રાગના સંદેશા આપીએ અને એ વૈરાગ્યવાસી ભૂમિ ઉપર આપણને નેમના બાલ બ્રહ્મચારી ન દેખાય. એક એક ડગલું ભરે શેત્રુંજ જા સમૂજે, રિખવ કહે ભવ ક્રોડના કર્મ ખપાવીતે. એક ડગલું આ ગિરનાર તરફ ભરે અને નેમિનાથ પરમાત્માની આગળ ઊભો રહે અને માગવા માટે જ્યારે ઘરેથી નીકળ્યો ને, આજે પરમાત્મા જોડે હું આ માગીશ આ માગીશ આ માગીશ, પણ જ્યારે નેમિનાથ આગળ ઊભો રહે ને, એ એટલો વૈરાગી છે કે સંસારના રાગ માગવા નીકળેલા વ્યક્તિને એ કોઈ દિવસ માગવાનું યાદ જ ના કરાવે. એને જોતા ને જોતા જ આપણે સંસાર ભૂલીએ. અને વૈરાગ્ય પામેલો વ્યક્તિ જો એનો અભિષેક કરે ને તો ઘડીના 6ઠા ભાગની અંદર એનું દીક્ષાનું મુહૂર્ત. આ એક એટલું મતું સૌર્ય પ્રગટાવનારું આ પદ છે ને, લાગવું જોઈએ તે ધાર શ્રાવકે દિલ અને જાન બધું આપી દીધું ને, આપણા બાવડાની અંદર એ જાન આવી જવું જોઈએ. બધા એક હાથ ઊંચો જેમ ભારત નો બધા પરફેક્ટ. कैसे कैसे पापी तारे तूने इस संसार से, कैसे कैसे पापी तारे तूने इस संसार से, सबकी नैया पार लगा दी तूने बीच मझधार से, हम जिए શાસન તેરે લિયે, મારા નાથ ને મિના પ્યારા નાથ ને મિના, મારા નાથ ને મિના પ્યારા નાથ ને મિના, મારા નાથ ને મિના દોડી ને ત્યારે 54 દિવસનો સાધના કાળ ભગવાનનો, કેટલા 54 દિવસ દીક્ષા લીધી. આવતીકાલે શ્રાવણ
સુદ છઠ, છઠના દિવસે ભગવાને મમ મુંડાવેહ અને પંચમુષ્ટિ લોચ કરીને એ ગિરનારના સહસાવનની અંદર સહસ્ત્રામ્રવન સહસાવનની અંદર પરમાત્માએ દીક્ષા અંગીકાર કરી. 54 દિવસ ત્યાં આગળ સાધના કરી અને 54 દિવસનો કાળ પૂરા કર્યા બાદ ભગવાનને કેવળ જ્ઞાન થયું. ખબર પડી છે રાજુલને કે નેમનાથને કેવળ જ્ઞાન થયું છે. દોડતી આવી છે, કીધું ને રાજુલ રાણી પાછળ દોડી, નેમ રાહે દોડી અને નેમનાથ પરમાત્માની જોડે આવીને સંયમનો અંગીકાર કર્યો છે એ રાજુલ રાણી. અને જે જગ્યાએ સહસાવનની અંદર પરમાત્માનો જન્મ અને દીક્ષા થયા, મિચ્છામી દુક્કડમ, જ્યાં દીક્ષા અને કેવળ જ્ઞાન થયા એ બંને ભૂમિ ઉપર આજે પણ એ ઉર્જા અને વૈરાગ્યના ઓરાઓ અનુભવી રહ્યા છે આ ગિરનારીઓ. અમે દર અમાસે ગિરનાર જઈએ ને, સહસાવન જઈએ ને, એટલે સહસાવનમાં 15 મિનિટ અડધો કલાક મનીષભાઈ ભક્તિ કરે, દીક્ષા કલ્યાણકે પગલા છે અને પગલાની આગળ બેસીને સુંદર મજાની એક પછી એક સ્તુતિ લે, ચૈત્ય વંદન કરવામાં સુંદર મજાના સ્તવનો લલકારે, અનુભૂતિ કરે. ત્યાંથી બહાર આવી ને ત્યારે એક સવાલ કોઈ પણ એક વ્યક્તિ પૂછે ને જ્યારે, કે શું માણીને આવ્યા, શું જોઈને આવ્યા, ત્યારે એમ કહીએ કે રાજુલને અને નેમને પરણતા જોઈને આવ્યા. રાજુલ અને નેમને પરણતા જોઈને આવ્યા અને એ વૈરાગ્યની ભૂમિ ઉપર અમે વિતરાગીને વૈરાગી થતા જોઈને આવ્યા. એ વેશધારી નેમને અમે સંસાર છોડતા જોઈને આવ્યા અને ત્યાં આગળ જઈને અમે પોતે વૈરાગી થઈને આવ્યા. અમારી લોહીની અંદર એ વખતે વૈરાગ્ય ફૂટતો હોય, સંસારની અશારતા છે કે આ રાગ એટલો મજબૂત છે. અહીંયા આવીને પણ આજના દિવસે ગિરનાર, હું કદાચ ખોટું ના કહેતો ને, અહીંયા ઘણા બધા ગિરનારી બેઠા છે, 2 મહિનાથી ગિરનાર નથી ગયા. એમને ખાલી એક વ્યક્તિને પૂછશો ને કે શું ખામી લાગે છે, ત્યારે એ વ્યક્તિ તમને પૂછી લેજો. હું તમને પર્સનલી, મને જેને પૂછવું હોય ને એ વ્યક્તિ મને કહેજો કોને કોને પૂછવું, કેટલા કેટલા જણા ગિરનાર જશે, હું લિસ્ટ આપી દઈશ. એમાંથી કોઈ પણ એક વ્યક્તિને જઈને પૂછજો કે તમે શું અનુભવ કરી રહ્યા છો 2 મહિનાથી તમે, ત્યારે સીધું એક જ જવાબ આવશે, બેટરી લો છે, ચાર્જ થયેલી નથી, એટલે મગજ ખરાબ નહીં કરતા, નિમનાથ ભગવાનને મળવાનું બાકી છે. આ શબ્દ એ ગિરનારીની હોય. સહસાવન આમાંથી સમેત શિખર કેટલા જણ જઈને આવ્યા છે? ઘણા બધા છે. હા બેન, તમને પૂછું, પાર્શ્વનાથ ભગવાનની ટૂંક છે, એ પાર્શ્વનાથ ભગવાનની ટૂંકથી આમ આ સાઈડ જોઈએ ઉપર તો કઈ ટૂંક, એકદમ હાઈટ ઉપર છે, વાહ, ચંદ્રપ્રભાની ટૂંક. અને કોઈક વ્યક્તિ તમને પૂછે કે એ ટૂંક ઉપર શું છે, શું છે, શું છે, ભાઈ કઈ છે નહીં, ત્યાં પગલા છે, પગલા છે. આ શબ્દ બોલો ને એટલે શું થાય ખબર છે, જે જવા વાળો વ્યક્તિ હોય ને એ કે પગલાના દર્શન કરવા શું જોઉં, તો અહીંયા ભગવાનની પ્રતિમા છે, અહીંયા જ ભક્તિ કરીએ. અરે ભાઈ, એ પગલા નથી, એ ચંદ્રપ્રભ સ્વામી ત્યાંથી નિર્વાણ પામેલા છે, એ કલ્યાણક ભૂમિ છે, એની અવગણના ન થાય. આપણે હંમેશા પગલાઓની અવગણના કરી અને પરમાત્માના ઓરાને દૂર કરી ચપટી વગાડતાની સાથે જ આજ આપણી અવગણનાને ધ્યાનમાં રાખીને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હિમાંશુ સુરેશ્વરજી દાદાએ એક બીડું ઉપાડ્યું અને એ ગિરનારના સહસ્ત્ર આમ્રવનની અંદર ચૌમુખજી ભગવાન નેમનાથને બેસાડ્યા અને સરસ મજાનું એક સમવસરણ જિનાલય બનાવ્યો. શું વાત કરું આ દાદાની, એક પછી એક એકાસના વધે આપણા, 24 ભગવાનના એકાસના કરીએ ને એ પ્રમાણે એક પછી એક એકાસના વધે, પછી 24 ભગવાનના ઉતરીએ, ચઢા ઉતરી થાય, એ જ રીતના આ હિમાંશુ દુરીધરજી દાદા ભગવાનના ઉપવાસ કરે, 24 ચડે 24 ઉતરે. તપસ્વી સમ્રાટ આ હિમાંશુ સુરેશ્વરજી દાદા 3000થી વધારે જેમને ઉપવાસ કરેલા છે, આંબિલની ધૂણી ધખાવી છે, એ તપસ્વી બહુ મંદ મંદ ચાલે
બહુ સરળ સ્વભાવી અને એમના શિષ્ય કાળ કરી ગયા એમના પહેલા. હવે એમની સેવા માટે કોણ? તો વારાફરતી ફરતી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને ચંદ્રશેખરજી પંડ્યાસજી, ચંદ્રશેખરજી વિજયજી મહારાજાના એક 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 શિષ્ય જાય. પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર આચાર્યશ્રમ ચંદ્રશેખર વિજયજી મહારાજાના બે શિષ્યો ગુરુદેવની સેવામાં, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ધર્મરક્ષિત સુરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા. જો હું તમને શું કહેવા માંગુ છું ને એ હવે ધ્યાન રાખજો. જે ગિરનાર આપણા લોહીમાં નથી ને એ અન્યના લોહીમાં કેવી રીતના છે? જે નેમિનાથ પરમાત્મા પ્રત્યેની લાગણી આપણા અંદર નથી ને એ અન્યના લોહીની અંદર કેવી રીતના છે? દિલના દ્વાર છે ને ખોલી દેજો, બુદ્ધિને સ્વિચ ઓફ કરી દેજો અને મનની અંદર એક 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 વર્ષાનું બૂંદ પડવા દેજો. ખરેખરની અંદર એક ત્રાજવું લેજો, એક બાજુ તમે ખુદ ઊભા રહેજો અને આ વિરલ વિભૂતિઓને એક બાજુ મૂકજો. કઈ જગ્યાએ સમાંતર આપણે કેવી રીતના થવું ને એનો પુરુષાર્થ કાલથી ચાલુ થશે. બંને મહાત્મા સેવામાં છે દાદાની, દાદાની સેવામાં સમય જાય છે. દાદા છેલ્લી ભાવના એમની એ છે કે મારો અંતિમ સંસ્કાર આ ગિરનારની ભૂમિ ઉપર થાય. ત્યાંનો કલેક્ટર જૈન નથી અને ત્યાં આગળ વન વિભાગ આવે, વન વિભાગમાં અગ્નિ પેટાવા ના દે. કલેક્ટરે હિમાંશુ સુરીશ્વરજી દાદા માટે ગિરનાર માટે ઘણું સપોર્ટ કર્યો હતો અને કલેક્ટર કહેશે કે મારી નોકરી જવી હોય ને તો એક ટાઈમે હું ગવર્મેન્ટ નોકરી છોડવા માટે તૈયાર, પણ તમારો અગ્નિ દે તમારી છેલ્લી ઈચ્છા તો આ ગિરનાર ઉપર જ પૂરી થશે. અને બન્યું પણ એવું. હિમાંશુ સુરીશ્વરજી દાદાનો છેલ્લો સમય છે, સકળ સંગ ઉભો છે, એક પછી એક 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 વ્યક્તિ બોલે છે, દાદા આપની સમાધિ માટે હું આંબિલ કરીશ, દાદા આપની સમાધિ રહે ને એના માટે હું આટલા જાપ કરીશ, દાદા આપની સમાધિ રહે ને એને માટે હું આટલા અઠમ કરીશ. ત્યારે ધીમે રહીને હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ નજીક આવ્યા, હાથમાં હાથ લીધો અને પૂછ્યું કે દાદા કઈ ઈચ્છા, કઈ ભાવ? હેમવલ્લભ એક ઈચ્છા છે, હેમવલ્લભ એક ઈચ્છા છે, એક ભાવના છે. ગુરુદેવ આજ્ઞા કરો, ગુરુ આજ્ઞા તો હતી જ હોય, ખાલી બોલો આપ. હિમાંશુ સુરીશ્વરજી દાદા મુખમાંથી શબ્દો સરી પડે છે, શું એ ઘડી હશે જે વખતે હિમાંશુ સુરીશ્વરજી દાદાએ પોતાની માંગણી રાખી હશે એ હેમવલ્લભ સુરી. કલ્પના કરીએ આંખો બંધ કરીને એ બે વિરલ વિભૂતિઓના હાથના જોડાણને, એક હાથમાં એક વિરલ તપસ્વી 3000 ઉપવાસના ઉગ્ર તપસ્વી છે અને એક હાથમાં સેવામાં આવેલા એ મુનિરાજ હેમવલ્લભની છે. અને હેમવલ્લભ મારા સાહેબ પૂછે છે, ગુરુદેવ કોઈ ઈચ્છા? અને હિમાંશુ સુરીશ્વરજી દાદા કહે છે, હેમવલ્લભ આ ગિરનાર તીર્થ આ નેમિના દાદા કાજે, આ ગિરનારના અભ્યુદય કાજે હેમવલ્લભ આ જીવન આંબિલ કરીશ, આ જીવન આંબિલ કરીશ, આ જીવન આંબિલ કરીશ, જાવત જીવ આંબિલ. એક ક્ષણનો વિચાર ન કર્યો, બોલતાની સાથે ગુરુ આજ્ઞા તહતી કરીને આંબિલના તપની ધૂણી ધખાવી નાખી. મૂકો એક બાજુ આપણા આત્માને, એક ત્રાજવું છે ત્રાજવામાં મૂકો આપણા આત્માને. કદાચ પાઠ ઉપરથી બિરાજમાન મહાત્મા કહે છે, અરે ભવિ આત્મા, તું જીન શાસનને પામેલો આત્મા છે, તું આટલું કર, રાગ છોડીને તપની ધૂણી ધખાવ, તું એક એકાશનું કર, તું એક ઉપવાસ કર, અરે છોડ મહિનાનું ઘર છે, એક ઉપવાસ કર, બે કલ્યાણકના બે એકાશના કર. પણ મનના ભાવ હલે ને તો કહેવાય કે આ જીન શાસન પામેલો છે. અને અહીંયા આગળ ક્ષણનો વિચાર નથી કર્યો અને ક્ષણના વિચાર કર્યા વગર એ બોલી ઉઠ્યા, ગુરુ આજ્ઞા તો હતી, હું
મારી વાત કરો, ઓળી કરું ને, આંબીલ કરવા જઉં ને, એક રોટલી ઠંડી આવે ને તો મને થઈ જાય બે ને શું રોટલી લઈને આવ્યા છો, ઠંડી છે ગરમ કરીને લાવો, ઢોકળું નથી આવતું બેન, આ ઢોકળું હજુ સુધી ઢોકળું ના આવ્યું, ખાખરા ખાવા જોઈએ, અને અહીંયા આગળ ગયા વૈશાખ મહિનાની અમાસ બપોરે 2:30 વાગ્યા છે, સસાવન ઉતર્યા છીએ, ઉતરીને સાહેબ બેઠા હતા, સાહેબની જોડે જઈને બેઠા, સાહેબ આંબીલ થઈ ગયું, સાહેબ એમ કે ગૌરાંગ હજુ તો નીચે જઈશું અને આંબીલ થશે, સાહેબ 2:30 વાગ્યા છે, સાહેબ કે છે કે હા નીચે જઈને આંબીલ થશે, ગણતરી કદાચ મગજની અંદર માંડું ને 2:30 વાગે ઘર એવા વૈશાખ મહિનાના તડકાની અંદર એ નીચે ઉતરે, આંબીલ નથી થયું, અને 4 વાગે નીચે પહોંચીને એ આંબીલનું વાપરે, ક્યાંથી સત્વ આવે છે, આ બધું તો સાઈડમાં રહ્યું, અમારી વાતોને ત્યાંનો અધિકારી ત્યાં બેઠેલો એક વ્યક્તિ મેનેજર જે કહેવાય એ બેઠો તો સાંભળતો હતો, અને મને કે ગૌરાંગભાઈ શું વાત કરું તમને, શું વાત કરું તમને, આ ગુરુદેવે આ સહસાવનમાં જ્યારે આ શેડનું કામ ચાલતું હતું ને ત્યારે 1.5 મહિનો માત્ર ને માત્ર પૌવા અને પાણીથી આંબીલ કર્યા છે, 1.5 મહિનો 9 દિવસની ઓળી, પહેલા ચાર દિવસ 3 દિવસ ભાવથી જતા રે, ઓળી છે ઓળી છે ઓળી છે, 4th દિવસે 4 ગયા 5 રહ્યા 5 ગયા 4 રહ્યા, 9મા દાડે ઓળી પૂરી, 10મા દાડે ઘોડો ખીલીએથી છૂટો, કાંઈ લેવા દેવા નથી મારા તપને, મારા ભાવને, મારા ભાવના અભિવૃદ્ધિને ક્યાંય આ નથી મૈણા યાદ આવતી, નથી શ્રીપાલ યાદ આવતો, અને 9 દિવસની ઓળી પૂરી થઈ ગઈ. 2 અમાસ પહેલા અમારા જ ગિરનારના બેન છે મારી બાજુમાં આંબીલ કરવા બેઠા, મને એક જ સવાલ કર્યો કે ભાઈ ગૌરાંગભાઈ તમે કોઈ દિવસ ગુરુદેવને ગોચરી વહોરાવી છે? મેં સહજતાના ભાવે એક જ કીધું કે એવો લાભ મારા નસીબમાં જ નથી, મેં કોઈ દિવસ નથી વહોરાવ્યો. એ બેન મને કહે, મેં કીધું તમે વહોરાવી છે? એક વાર વહોરાવી છે, અને એનો અનુભવ એને શેર કર્યો. મને કહે કે જ્યારે ગુરુદેવ ગોચરી લેવા, એ વખતે આજથી 8 વર્ષ પહેલાની વાત છે, અને ગુરુદેવ ગોચરી લેવા આવ્યા ને ત્યારે રસોડામાં ગિરનાર દર્શન રસોડામાં આવ્યા, એ લોકો પોતે રોટલી કરતા હતા બધા બહેનો, અને તાજી રોટલી કરીને રાખી હતી, ગુરુદેવ પધારો લાભ આપો, અને ગુરુદેવે નજર માડી અને ત્યાં ખૂણામાં બળી ગયેલી એક કડક જાડી રોટલી હતી, એ આ ન જોઈતી બોલી, પણ ગુરુદેવ એ તો વપરાય એવી નથી, એ કલ્પે એવી નથી, મતલબ બહુ જ કડક છે, બસ એ જ રોટલી મને ખપે છે. કડક રોટલી લીધી, ભાતમાં તપેલામાં પાણી નખાવીને એ પાણી વર્યું, 2 દ્રવ્યથી આંબીલ કર્યું. મને એમ નથી ખબર પડતી, કદાચ આ રાજુલનો પ્રેમ હોત ને તો આવો પ્રેમ હોત. ગાવા માટે આપણા મનમાં ઉછાગડા મારીએ છીએ કે રાજુલ રાણી પાછળ દોડી, નેમ રાહે દોડી, નેમના રાહે જો ચાલ્યો હોય ને તો અમારો હેમ છે કે જે આટલા તપની ધૂણી દખાવીને ચાલે છે. માત્ર એક જ સાહેબનું કેવું, કોઈ પણ એક જ વ્યક્તિ કેવું, ગૌરાંગ ખાલી એક વખત આ વૈરાગીના દર્શન કોઈ એક વ્યક્તિ કરી લેશે ને, એક વ્યક્તિ ખાલી આનું મોઢું જોઈ લેશે ને તો એને ઓટોમેટિક એની જોડે પ્રેમ થઈ જ જવાનો છે, એને ઓટોમેટિક એની જોડે પ્રેમ થઈ જ જવાનો છે. મેં સાહેબને કીધું, સાહેબ આ પાણી એટલું ખરાબ છે કે આ નેમની પણ અવગણના કરનારો આ શ્રાવક અભાગ્યો છે. ગિરનારજીએ ખરેખરમાં ફરીવાર હાથ ઊંચો કરાવું છું, જાત્રા કેવી યાદ આવે? એક ડગલું ચડતા જે ધુરંધરોએ બલિદાન આપ્યા છે યાદ આવે? પ્રાચીન તીર્થોમાં જવાતનું ફેશન થઈ જાય, કોઈ મહાત્માને જોતા આંખ નીચી કરવી પડે એ હાલત હોય આપણી,
અને એ તીર્થોની અવગણના આપણાથી થાય. એક વાત ખરેખર ની અંદર, કાલનો દિવસ, કાલનો દિવસ જે વૈરાગી છે ને, હું તો કહું છું આમાંથી કોઈ એક ભવ્ય આત્મા ચલો સમજો દીક્ષા લેવાનો છે, પણ મારે આજે એક વાત કહેવી છે, કાલે આ બધે બધા દીક્ષા લેશે, કાલે આ બધે બધા ભાવ દીક્ષા લેવી છે. નથી બદલવું આપણે વેશ, પણ કાલે એના કલ્યાણકના દિવસે અહીંયાથી ઘરે જતા એક જ વસ્તુ થવી જોઈએ કે જે નેમે આ વૈરાગ્યની ભૂમિને આટલી ઉજાગર કરી છે, અને જે હેમે, જે હેમે આ ભૂમિને વૈરાગ્યથી ઉજાગર કરવા માટે આટલો પુરુષાર્થ કર્યો છે, એક પણ વ્યક્તિ આજથી ઘરે ગયા પછી એમ ના કે એક દિવસ માટે. કોને રજોહરણ ગમે છે, ગમે છે કહું છું, લેવું છે એમ નથી કહેતો, કોને ગમે છે રજોહરણ, કોને ગમે છે, શબ્દ સાંભળજો, કોને ગમે છે, લેવું છે એ તો છે જ નહીં, કારણ કે એ ભાવ આવતા જ નથી, પણ ગમે છે મનમાં. કોને વેશ ગમે છે, મને ગમે છે, તો કાલના દિવસ પૂરતા એ નેમનાથને યાદ કરીને એના દીક્ષા દિવસ નિમિત્તે આપણે બધા વૈરાગ્ય થઈશું. હજુ પણ આ ગિરનાર માટે કઈ દૈવિક શક્તિ કેવી રીતના કામ કરે છે ને, એનું એક શોર્ટમાં અને સ્વીટમાં સુંદર મજાનું દ્રષ્ટાંત છે. મનીષભાઈની ભક્તિ સાથે બધા બહુ જ ભાવુક છો, આ બીજને પકડી રાખજો, આગળ જતા ઓર આ એક બીજ પડશે અને કાલનો દિવસ આપનો સુંદર મજાનો એક આરાધનામય જશે. ધન્યવાદ મનીષભાઈ સાથે. જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે. જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મન ડોલે. હૈયું હવે નૈવસમાં, હે ભગવંત મને પાસ બોલાવો. શીત શિલાય મને તેડાવો, રાહ જોવો, રાહ જોવો પ્રભુ. પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. તારો માર્ગ લાગે મને પ્યાર પ્યાર, આપો મને વેશ તમારો. તારો માર્ગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો. તારો માર્ગ લાગે મને પ્યાર પ્યાર, આપો મને વેશ તમારો. તારો માર્ગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો. પાપ નથી રે કરવા મારે આ જીવનમાં, સંયમ કેરા ભાવ પ્રગટાવો. પાપ નથી રે કરવા મારે આ જીવનમાં, સંયમ કેરા ભાવ પ્રગટાવો. માર્ગ સાચો જગમાં,
મળજો મને આ ભવમાં. જીવિત રાગી રાગ તોડાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો. રાહજો રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, નેમ આવશે ને લઈ જાશે. હે ઉપકાર કૃપા વરસાવો, શીત શિલાય મને તેડાવો. હે ઉપકારી કૃપા વરસાવો, શીત શિલાય મને તેડાવો. રાહ જોવો નેમ આવશે ને લઈ જાશે, નેમ આવશે ને લઈ જાશે, નેમ આવશે ને લઈ જાશે, નેમ આવશે ને લઈ જાશે. તારા વિના નું જીવતર લાગે, સુનો સુનો ભૈયું મારું રુદન બિપીનો. તારા વિના નું જીવતર લાગે, સુનો સુનો ભૈયું મારું રુદન બિપીનો. તારો મારગ તારો મારગ તારો મારગ તારો મારગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને તારો મારગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો. માર્ગ સાચો આ જગમાં, મળજો મને આ ભવમાં. માર્ગ સાચો આ જગમાં, આ જગમાં મળજો મને આ ભવમાં. વૈરાગીના ભાવ પ્રગટાવો, હે વિતરાગી રાગ તોડાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો. રાહજો રાહજો નેમ આવશે ને લઈ જાશે, 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 નેમ આવશે ને લઈ જાશે. સેન્ટરની અંદર હા જય બોલે શ્રી ગિરનાર મંડળ શિવાદેવી નંદન 22મા તીર્થંકર રહનેમીના ભ્રાતા રાજુલના ભરથા સંકલન ધારી નેમિનાથ ભગવાન કી વાહ વાહ સુકૃત સેન્ટર ગાજ્યું આજે નેમનાથમય બન્યું કાલે વૈરાગીમય બનશે 12, 13 અને 14 ઓગસ્ટ સમય છે રાત્રે 8 થી 9:30 સુધી
લિમિટેડ જ સીટ છે, 300 રૂપિયા એનું મૂલ્ય છે. ગૌલી જે પણ પુણ્યશાળીને શીખવું હોય અહીંયાથી ક્લાસીસ ચાલુ થવાના છે, એ પોતાનું નામ અહીંયા નોંધાવે. શૈશવભાઈ પાસે સોમદપ નામે બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણના ઘરની અંદર જૈન ધર્મ પડાતો. બ્રાહ્મણ કાળ કરી ગયો, કાળ કરીને ગયો જોડે જૈન ધર્મ ગયો. એના દીકરાની વાઈફ અમકા અને એ પોતાના સસરાના પગલે પગલે જૈન ધર્મ પાડે. દિવસ આવ્યો શ્રાદ્ધનો, સોમદત્તનું શ્રાદ્ધ. અને શ્રાદ્ધમાં એવું હોય કે જ્યાં સુધી કાગવાસ ન નખાય ત્યાં સુધી તેનું અન્ન કોઈએ વાપરવું નહીં, કોઈને આપવું નહીં. આ નિયમ. એ દિવસે સાસુ બહાર ગયા છે, પતિ બહાર ગયો છે, ઘરે અમકા એકલી છે, અને એક સાધુ ભગવાન ધર્મલાભ કરીને આવ્યા. અને ભોજન જે જીન શાસનને પામેલી અમકા હતી એની સુપાત્ર દાનનો ભાવ જાણીને ભોજન વહોરાયું. વહોરાવ્યું, ગુરુદેવ જતા રહ્યા, પડોસણે જોયું અને પડોસણે હોઆપો માર્યો. શું તે શું કર્યું? આ તારા સાસુ નથી, તારો પતિ નથી, એટલે મન ફાવે એમ વર્તે છે. આવા દે તારી સાસુને. એની સાસુ પાછી આવી, કાણભંભેરી કરી, અને સાસુ અને વહુનો ઝઘડો ચાલુ થયો. નરાધમ, તને ભાન નથી પડતું તારા સસરાનું આજે શ્રાદ્ધ છે, અને હજુ કાગવાસ નથી નખાયો, અને તે પેલા મુંડકાઓને વહરાવી દીધું. અને એ વખતે ચોધાર આસુએ અમકાર રડે કે એવું તો મારાથી શું થઈ ગયું, માત્ર ભોજન જ હોરા. આવા દે તારા વરને. એનો પતિ આવે છે, એના પતિને કહે છે, હવે આની અહીંયા જરૂર નથી, અને ઘરની બહાર કાઢો. બે દીકરા, નાના નાના બે દીકરાની સાથે એ અમકાને ઘરની બહાર તગેડી મૂકે છે. નીકળ ઘરની બહાર. દુખિયારી અમકા રડતી રડતી ઘરથી તો પલાયન થઈ, આગળ જાય છે, વિચારે છે ક્યાં જઈશ, કઈ જગ્યાએ જઈશ, કોણ રાખશે મને. અને અમકા ત્યાંથી ચાલી થોડી 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 આગળ જાય છે. બે દીકરા નાના નાના સાથે છે. એક દીકરો કહે છે, માં મને ભૂખ લાગી છે, ખાવા આપ. માં મને ભૂખ લાગી છે, ખાવા આપ. ત્યારે બે મિનિટ રાહ જોઈ લે, બસ બે મિનિટ, થોડીક સમય રાહ જોઈ લે, આપું છું. આગળ જતા અમકા શોધે છે કઈક ખાવાનું ફળ મળે. એ જ રૈવતના ગીરીના જંગલોની અંદર કેડીએ કેડીએ અમકા આગળ વધે છે, અને ત્યાં આગળ એને એક આંબાની ઝાડ દેખાય છે. આંબાની લૂમ તોડે છે, એક દીકરાને આપે છે. બીજો દીકરો કહે છે, માં મને પાણીની તરસ લાગી છે, એક સરોવર દેખાય છે, એક પડિયામાં પાણી આપે છે. આ બાજુ સાસુ ઓલાને તગેડીને ઘરમાં પાછી જાય છે. સુપાત્ર દાનનો પ્રભાવ, જે ભાજન હતા, જે વાસણ હતા, એ સંપૂર્ણ સવર્ણના થઈ ગયા છે, અને જે ધાન વહરાયું હતું એ છલો છલ ધાન ભરાઈ જાય છે. અને સાસુને પશ્ચાતાપ થાય છે, આ શું કર્યું, લક્ષ્મીને મેં તગડી દીધી, આ એક એના થકી આ લક્ષ્મી છે, જા દીકરા જા, પેલી લક્ષ્મી છે. જાય છે ઘરની બહાર, પતિ એની પાછળ દોડે છે, પતિ એની પાછળ દોડે છે. દોડતા દોડતા જાય છે, અંબિકા ઊભી રે, અંબિકા ઊભી રે, અંબિકા ઊભી રે. અને ત્યાં આગળ દૂરથી અવાજ કાને નથી પડતો, પણ પોતાના પતિને દૂરથી આવતો જોવે છે. અંબિકા જીન શાસન પામેલી છે અને વિચારે છે કે આને તો પીછો કર્યો, આ જરૂર મને મારવા માટે આવે છે. આ મારું, મને બસ હવે હવે એને બીજું કંઈ ન મળ્યું તો એ મને મારીને જીવ લેશે, એનો ક્રોધ સમાતો નથી. પણ ના, આ ગિરનારની ભૂમિ છે, એના હાથે મળીને એને પાપ ચડાવું, એના કરતાં પોતે મારું
ખતમ કરી નાખું મારી પોતાની જાતને એમ વિચારીને એક કૂવો છે અને બે દીકરાની સાથે જય ગિરનાર જય નેમિનાથ કરીને કૂવામાં ઝંપલાવે છે અંબિકા. એ જ ગિરનારના ધ્યાન અને છેલ્લે નેમિનાથ પરમાત્માના નામ સ્મરણ સાથે જે ઝંપલાવી અને ત્યાંથી ગાળ કરીને એ જ ભૂમિ ઉપર વ્યંતર દેવી તરીકે ઉત્પન્ન થઈ અને એ અંબિકા દેવી એના બે દીકરા આજે પણ જાગતા એ ગિરનારની ભૂમિની રક્ષા કરી રહ્યા છે. પાછળ એનો પતિ આવે છે, અંબિકા તે આ શું કર્યું? રાડ્યા પછીનું દાપણ અને એ પછી એ પોતે સોમદ પોતે પણ એ કુવાની અંદર ઝંપલાવે છે અને એના વાહન તરીકે સિંહ તરીકે ઉત્પન્ન થાય છે. વસ્તુ ખાલી એક જ માધ્યમમાં રાખવા જેવી છે, આ ગિરનારની ભૂવી દૈવિક સુખો પણ આપી શકે એમ છે. ગોમેદ યક્ષ છે, શરીરની અંદરથી પૂરું પરું થાય, ગોમેદ નામનો બ્રાહ્મણ શરીરની અંદર રક્તસ્રાવનો એક રોગ અને અન્ય સ્થાને છે, રૈવતગીરી પર નથી અને પીડાઈ રહ્યો છે, રડી રહ્યો છે, કોક બચાવો આ પીડાથી, કોક બચાવો આ પીડાથી, અસહ્ય વેદના છે, કોક મને આ પીડાથી બચાવો. અને એ વખતે એક મુનિ ત્યાંથી નીકળે છે અને મુનિ ખાલી માત્ર એક જ કહે છે, ગિરનારનું ધ્યાન ધર, રૈવતગીરી અને નેમિનાથ પરમાત્માનું ધ્યાન ધર. અને એ ધ્યાન ધરતાની સાથે જે કાળ કરીને એ યક્ષ તરીકે ઉત્પન્ન થાય છે આ ગિરનાર. આ ગિરનારીઓ જે બેઠા છે ને, અમાસ કેમ સવાલ આવે ને, પૂનમ છે શંખેશ્વરની, શેત્રુંજયની પૂનમ છે, શંખેશ્વરની દસમ છે, તો ગિરનારની અમાસ કેમ? ભાદરવા વદ અમાસનું કલ્યાણક પરમાત્માનું કેવળ જ્ઞાન. અને બીજી વાત, આજ અંબિકા આજ અંબિકા એ અમાસના દિવસે આ ગિરનારની સાક્ષાત પ્રદક્ષિણા આપે છે આ ગિરનાર. ગિરનારની જોડે જે વ્યક્તિ જોડાયેલો છે ને, એ વ્યક્તિ આ મનીષભાઈ, સિમ્પલ લોજિક વાત કરું, આ મનીષભાઈ, મનીષભાઈ સહજતાના ભાવે શું આવે, કેમ ખ્યાલ છે, કેમ ખ્યાલ છે? ગિરનારી તો ઘણા બધા છે પણ મનીષભાઈનું બોર્ડ ઉપર નામ ગિરનારી લખાય કેમ? કોઈ એક વ્યક્તિ મને કહે ને કે એની પાછળ ગિરનારી કેમ લાગ્યું છે, ખાલી એનું રીઝન મને બતાવે ને. આજે છાતી ઠોકીને કહું, પોતાના પરિવારને ઓછો સમય અને ગિરનારને સંપૂર્ણ સમય આપનારા મનીષ, 10 વર્ષથી કન્ટિન્યુઅસ એક પણ અમાસ છોડી નથી આ મનીષ ગિરનારી. 10 વર્ષથી અમાસ ભરે છે, 50 જણા ગિરનાર જતા હતા, આજે 500 જણા સુધી એ પહોંચ્યું છે પાશ્વ ભક્તિ પરિવાર અને આ મનીષ ગિરનારીના ભક્તિના કારણે. અહીંયા તો કદાચ ને માઇક છે અને એમનો કંઠ છે, ભક્તિ છે. દાદાના દરબારમાં અમે લોકો 7 વાગે 6 વાગે નીચેથી ચડીએ, દાદાના દરબારમાં 7-8 વાગે પહોંચીએ, 8:30-9 નો પક્ષાલ પૂરો થાય, 9 વાગે આ મનીષભાઈ ભક્તિ ચાલુ કરે, 12:30, 12:30, 1 કાંઈ નક્કી નહીં, 3 કલાક કન્ટિન્યુ. આમાંથી ખાલી એક વ્યક્તિને ઊભું કરીને 1 કલાક ગાવાનું કહું ને, ભલે જેવો સુર હોય કન્ટિન્યુઅસ 1 કલાક ગાઓ, ખાલી એક અનુભવ કરવાની વાત કરું છું, કન્ટિન્યુઅસ 1 કલાક ગાઓ. આ મનીષ ગિરનારી 3 કલાક 3.5 કલાક સાઉન્ડ વગર પોતાનો કંઠ આપીને 400 જણાને નચાવતો હોય, દાદાની ભક્તિમાં જોડાવતો હોય ને. ગિરનારી શબ્દનું મહત્વ સમજાવું છું, મનીષ ગિરનારી કરી શકે તો આપણે બધા પણ ગિરનારમય થઈ શકીએ. એને એને ક્યારે મળે ખબર છે? આ ગિરનારી, ગિરનારની ભક્તિ માટે જે ભાવ છે ને, એકે એક છોકરો આજે અહીંયા આગળ છે ને, અહીંયા આગળ આ બધું છે ને ગિરનાર છે, આ બહેનો બેઠા ને આખું ગિરનાર છે. તમને સાક્ષાત્કાર કરાવું, જેમને આ ભક્તિ સાથે કોઈ લેવા દેવા હોય, સુકૃત સેન્ટરની ભક્તિ છે, ઓપેરા સંગના લેવા દેવા, કોક નારણપુરા છે, કોક પાલડી છે, કોક દેવકીનંદન છે, તો કોક વાસણા છે, બધા એ ત્યાંથી અહીંયા કેમ આવ્યા, કેમ આવ્યા? માત્ર ને માત્ર
ગિરનારની ભક્તિ અને મનીષ ગિરનારીનો કંઠ સાંભળવા માટે આજે અહીંયા આવીને ઊભા છે. આજ ભક્તિ ગીતો એમણે આજથી હજાર વખત સાંભળ્યા છે, તો પણ એ ગિરનારમાં થવા તૈયાર થતો હોય તો આજે ઓપેરાનો સંઘ હોય કે ઓપેરાનું સુકૃત સેન્ટરમાં બેઠેલો વ્યક્તિ હોય, જો એ ગિરનારમાં ના થાય અને એ કાલે વૈરાગી ના થાય ને, તો આ ગિરનારની ભક્તિને ધૂળ પડી. ગઢ ગિરનાર ને મને પતા ઓ લહેરાય, ઊંચા ઊંચા ગઢ ગિરનાર ને મને પતા ઓ લહેરાય. રંગ મેરે નેમકા હર સચ્ચાઈ કા હર અચ્છાઈ કા હેલાય લાય લાય. રંગ મેરે હર સચ્ચાઈ કા હર અચ્છાઈ કા હેલાઈ લાઈ. રોમે ને રોમે ગઢ ગિરનાર ને મને પતાકા ઓ લહેરાય, ઊંચા ઊંચા ગઢ ગિરનાર ને મને પતાકા ઓ લહેરાય. તુજો
સરત જઈને મજી ચાલ્યા ફરી પાવન કેડી રાજુલાની પાછળ ચાલ્યા ને મરા ઘોડી સરત જઈને મજી ચાલ્યા ફરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા ને મરા ઘોડી ગિરનાર નો રંગ મને લાગ્યો મારા દાદા ગિરનાર નો રંગ મને લાગ્યો રે લો ગિરનાર નો રંગ મને લાગ્યો મારા દાદા ગિરનાર નો રંગ મને લાગ્યો રે લો સુતેલો આત્મા જાગ્યો મારા દાદા સુતેલો આત્મા જાગ્યો રે લો સુતેલો આત્મા જાગ્યો મારા દાદા સુતેલો આત્મા જાગ્યો રે લો ગિરનાર નો રંગ મને લાગ્યો મારા દાદા ગિરનાર નો રંગ મને લાગ્યો રે લો ગિરનાર નો રંગ મને લાગ્યો મારા દાદા ગિરનાર નો રંગ મને લાગ્યો દીવા ખાલી મેં ભર્યા છે જે જ તે કર્યા છે દીવા ખાલી મેં ભર્યા છે જે જ તે કર્યા છે દાદા તારા આશીર્વાદ મને બહુ ભર્યા છે દાદા તારા આશીર્વાદ મને બહુ ભર્યા છે અંતા હતા મનના મારા તે પૂરા કર્યા છે અંતા હતા મનના મારા તે પૂરા કર્યા છે રાજુલને જો પ્રેમની વાત કરું છું સમજજો પ્રેમની વાત કરું છું જે રાજુલને કોની પ્રત્યે હતો નેમ પ્રત્યે એવો જ પ્રેમ ગૌતમને કોની પ્રત્યે હતો જ્ઞાની છે બધા મેં પહેલો દ્રષ્ટાંત લીધું હતું કે પરમાત્માની જ્યારે પૂજા કરીએ ને ત્યારે જે ચસ્કો ચામાં લાગે છે ને એ ચસ્કો નથી લાગતો તો એક ખાલી એક સીધો ઉપાય બતાવી દઉં આજે એટલે જેથી તમને એ ચસ્કો રહે જ્યારે જ્યારે પૂજા કરો ને ત્યારે આંખો બંધ કરીને ગૌતમ અને મહાવીરની જોડીને યાદ કરી લઈએ નેમ અને રાજુલની જોડીને યાદ કરી લઈએ અને પરમાત્માની જોડે એક આત્મીયતાનો સંબંધ બાંધી દઈએ અને પરમાત્માની જોડે એક પ્રીત કરી લઈએ કે આ સંસારના દરેક સંબંધો ક્ષણિક છે કાલે આ પ્રાણ પંખેરો ઉડી જશે અને અહીંયાના સંબંધો અહીંયા જ રહી જશે પણ ખરેખરમાં સાચો સંબંધ હશે ને તો એ તારો ને મારો છે એ ગૌતમ અને મહાવીરનો છે કારણ એ આસો વદ અને અમાસનો દિવસ અને મહાવીર સ્વામી અહીંયાથી નિર્વાણ થયા અને ગૌતમે વિલાપ માંડ્યો રડતા રડતા કેવળ જ્ઞાન લઈને જે ગયો એ છે ગૌતમ શું કહેવાય મને એમ કહ્યું કે રડવું એ ગુનો છે આમ આંખમાંથી પાણી ના આવે ભાવ જાગે તો આંખમાંથી પાણી ના આવે અને ના આવે તો યાદ કરો ને યાર ગૌતમને મારો મહાવીર મને મૂકીને જતો રહ્યો મારો વીર મને છોડીને જતો રહ્યો મારા અભિમાનને તોડનાર મારા અહંકારને તોડનાર અને આજે 50,000 શિષ્યનો ધણી બનાવનાર એ મારો વીર મને છોડીને જતો ગયો મને એક વસ્તુની યાદ આપો તમારી પાસે સંપત્તિ છે તમારી પાસે સંતાનનું સુખ છે તમારી પાસે દરેક પ્રકારના શારીરિક સુખ છે એ બધું હોવા છતાં તમે આનો શ્રેય કોને આપો આ જેટલું બી છે એનો શ્રેય કોને આપો મેં કર્યું છે મેં મહેનતથી કમાયું છે
મારી જોડે કશું હતું નહીં, હું એક બહુ જ એક નોમિનલ પરિસ્થિતિમાંથી ઉપર આવ્યો છું અને એમાં હું આટલે પહોંચ્યો છું. બહુ મહેનત કરી છે મેં, રાત દિવસ એક કરીને મેં આટલી સંપત્તિ ભેગી કરી છે, રાત દિવસ ભેગ કરીને મેં મારા દીકરાઓને સંસ્કાર આપ્યા છે. બહુ કોળથી ભગવાન પાસે માગેલો એક જ દીકરો, 14 વર્ષે મારો દીકરો આવ્યો છે, 15 વર્ષે દીકરો આવ્યો અને એ દીકરો મોટો થઈ ગયો અને મને ભૂલી ગયો. એમાં મેં ખૂન રેડ્યું છે, મેં લોહી પાણી એક કર્યું છે, મેં હું આવે અને અહીંયા ગૌતમે શું કર્યું છે, છોડ્યું. મારો નાથ બધું કર્યું છે, મેં કશું કર્યું જ નથી. અમને છોડી ગયા મહાવીર, રડતા મૂકી ગયા મહાવીર, અમારું બધું સર્વસ્વ પૂરું થઈ ગયું. વિરહની વેદના, જો ખરેખરની અંદર પરમાત્મા પ્રત્યે પ્રેમ કરવો હોય તો આ ગૌતમના શબ્દોને યાદ રાખો. આ ગૌતમ બોલે છે, અંદર છે ને છોકરીઓ જે છે એ રાજુલને જુએ અને નેમકુમારને જુએ, છોકરાઓ ગૌતમ અને મહાવીરને જુએ. આંખો બંધ કરીને બીજું કાંઈ નથી કરવું, મારે ખાલી એક જ વાત કરવી છે. આજની અહીંયા જાજમ પર બેઠા છો ને, આંખો બંધ કરજો, નહીં ખોલતા, અને સમજો પોતાની અંદર ગૌતમને કે હું એક ગૌતમ છું અને મારો વીર જાય છે, હું એક રાજુલ છું અને મારો નેમ જાય છે, અને શબ્દોને માણીએ અમને છોડી ગયા મહાવીર. પાછા આવો તમે દર્શન આપો, તમે પાછા આવો તમે દર્શન આપો, તમે આંખી આંસુ અનરાધાર, અમને છોડી ગયા મહાવીર, અમને છોડી ગયા મારે.
આધાર મારો તૂટી ગયો છે, આધાર મારો તૂટી ગયો છે, સાતા તમારો દાદા છૂટી ગયો છે, સાત તમારો દાદા છૂટી ગયો, આધાર મારો તૂટી ગયો છે, આધાર મારો તૂટી ગયો છે, સાત તમારો દાદા છૂટી ગયો છે, સાત તમારો દાદા આવો તમે, કરુણા કરજો તમે પાછા આવો તમે, વંદન વારંવાર અમને છોડી ગયા મહાવીર, અમને છોડી ગયા ગયા મહાવીર, અમને છોડી ગયા મહાવીર, અમને છોડી ગયા મહાવીર, અમને છોડી ગયા દર અમાસે પાશ્વ ભક્તિ પરિવાર ગિરનારની અમાસની જાત્રાનું બુકિંગ અને દર અમાસે ગિરનાર લઈ જાય છે. બે અમાસ ત્રણ અમાસ બંધ હોય છે ચતુર્માસના જીવની વિરાધનાના કારણે, પણ તીર્થરક્ષા હેતુ ભાદરવી અમાસથી દરેક આત્મા ત્યાં આગળ જાય છે, ભક્તિ કરે છે. કલ્યાણકનું મહત્ત્વ છે, કલ્યાણક ભૂમિએ ભક્તિ અને સ્પર્શના કરીને પાછો હોય છે. ભાદરવી અમાસનું બુકિંગ ચાલુ છે. જે પણ પુણ્યશાળીને આવવું હોય અને જે પણ પુણ્યશાળીને અમાસની જાત્રાને આ ભક્તિના માહોલની માણવી હોય, તે પોતાના નજીકની અંદર પાલડીમાં વાસણામાં દરેક વ્યક્તિ હોય છે, કાં તો મનીષભાઈને પોતાનું નામ અને નંબર અને બુકિંગ કરાવશો તો પણ ચાલશે, અને એ બુકિંગ કરાવીને આવજો. અને જે લોકો ગિરનાર નથી ચઢવા જઈ શકતા, એ લોકો માટે પણ નજીકમાં જે જગ્યાએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હિમાંશુ સુરેશ્વરજી દાદાનો જન્મ થયો, એ ભૂમિ માણેકપુર ગામ જે મહુડી જતા રસ્તામાં આવે છે, ત્યાં આગળ શેત્રુંજયની રચના પરમ પૂજ્ય આચાર્ય ભગવાને સ્વ હાથે કરાવી અને ત્યાં આગળ પ્રતિષ્ઠા વિધાન કર્યા એવા હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજા અને ધર્મરક્ષી સુરેશ્વરજી મહારાજાએ એ જ ભૂમિ ઉપર ગિરનારની આ બે હૂપ પ્રતિકૃતિ ત્યાં આગળ ઉતારી છે. સેમ ટુ સેમ જે લોકો નથી જતા, એક વખત જાહેરાત કરવામાં આવશે, એક વખત અમે લોકો ત્યાં આગળ જઈએ છીએ અને ત્યાં આ જ મનીષભાઈ ભક્તિ કરાવે છે. ત્યાં પણ આવવું હોય તો પધારજો, પણ એક લક્ષ્ય રાખજો કે જ્યાં સુધી પગ ચાલે છે, માણેકપુર અમાસ પછીનો એક રવિવાર નક્કી કર્યો છે, એટલે હમણાં જે પણ હશે એ ડિક્લેરેશન થશે, મેસેજ મળી જશે, પણ એક લક્ષ્ય રાખજો કે જ્યાં સુધી મારા હાથ ચાલે છે, જ્યાં સુધી મારા પગ ચાલે છે, જ્યાં સુધી મારું જોમ ચાલે છે ને, ત્યાં સુધી વર્ષમાં એક જાત્રા આ ગિરનારીની કરીશ. એક વાર જરૂર મળીશ આ દાદાને, એક વાર જરૂર ભેટીશ, આ એક સંકલ્પ કરજો. અને કાલના દિવસ માટે ઓમ રીમ અરહમ શ્રી નેમિનાથાય નાથાય નમઃ, નેમિનાથાય નાથાય નમઃ બને એટલો જાપ કરજો અને યાદ કરજો એ નેમ અને રાજુલને કે જેને છોડીને નિમનાથ ભગવાને દીક્ષા લીધી હતી.
કાલનો દિવસ ઉચ્ચ કોટીનું કલ્યાણક છે, આપણા માટે કલ્યાણકારી બને. મિચ્છામી દુકડમ પેલા બેનને કે મેં તમને ઉગ્ર અવાજમાં કીધું, પણ માહોલને સાચવવા કહેવું પડ્યું, કાંઈ મન દુઃખ થયું હોય તો ત્રિવિધિ ત્રિવિધિ મિચ્છામી દુકડમ, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલ્યું હોય તો મિચ્છામી દુકડમ. સર્વે સાતામાં છો? હજુ જોઈએ અવાજ નથી આવતો. સર્વે સાતામાં છો? આજે એવા શખ્સની વાત કરવી છે જીન શાસનમાં છે ને કરું કરણ અનુમોદન સરખા ફળ નિપજાવે. કરી નથી શકતા તો જે કરે છે એની હેલ્પ કરીએ, હેલ્પ પણ નથી કરી શકતા પણ બેઠા બેઠા અનુમોદનાનો પણ આપણે લાભ લઈએ ને તો પણ એ બેઠાડા એટલો જ પુણ્ય બાંધે છે. આજે એ વ્યક્તિની અનુમોદના કરવી છે કે જેને આજે આપણને એ ભાવધારામાં લઈ ગયા. આજે એવું નથી લાગતું કે આજે અહીંયા આપણે સુકૃત સેન્ટરમાં બેઠા છે, પણ જાણે એવું લાગે છે કે સાક્ષાત ગિરનારની અંદર બેઠા હોય. પિક્ચર જોતા હશો તો તમને બેકમાં હિસ્ટ્રીમાં લઈ જતા હશે. આજે એ જ ભાવ, એ જ નાદ, પણ મોઢેથી નહીં પણ નાભીથી તમને આખું ફ્લેશબેક લઈ ગયા કે ધાર શ્રાવક સજ્જન મંત્રી આ એ વ્યક્તિ ગૌરાંગભાઈ. હું તમને એમ કહું કે આજે નવમી ઓળી ચાલે છે આપની, ને સળંગ 3 કલાક અહીંયા ઉભા ઉભા બોલવાનું છે. અડધો કલાક કલાકમાં તો આપણા પગ ધ્રુજવા મળશે. આ ભાગ્યશાળીને 18મી ઓળી ચાલે છે. મિચ્છામી દુકડમ 19મી. ભાઈ એક મિનિટ, 5 મિનિટ. આવી રીતના લુખી રીતે નથી કરું, બે હાથ ઉપર કરીને, કારણ કે આજે આપણે બેઠા છીએ એસીમાં, પણ આપણે વાપરીને આવ્યા છીએ. આ ભાગ્યશાળીની 19મી ઓળીની સાથે આજે બીજો ઉપવાસ છે 8મનો. આ રીતે નહીં ચાલે, બે હાથ ઉપર. 1 અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના વારંવાર. આ જેટલા પણ બેઠા ને ખરેખર આ હેમવલ્લભ મારા સાહેબના હાથ નીચે બધા જ આશીર્વાદ છે, એટલે જ આવા આવા રત્નો પેદા થાય છે. એકવાર છેલ્લી વાર પણ એમની દિલથી અનુમોદના કરીને આપણે આ ભક્તિમાં આગળ વધશું. પણ સાથે સાથે સાંભળું છે પરમ પવિત્ર પાવન પ્રીતમ પુરુષોત્તમ રે પ્યારા નિષ્કામ નિરાજસ નાથ નિરંજન નિર્વિકારી ન્યારા આવીશમાં સિતારા ને દ્વારિકા દુલારા ગિરનાર નાગ બારા માતો વજારા બ્રહ્મચરનારા સત્વધરનારા જીવદયા પ્રેમી નમામિ નેમિ બ્રહ્મચરનારા સત્વધરનારા જીવદયા પ્રેમી નમામિ નેમિ હો પરમ પવિત્ર પાવન પ્રીત પુરુષોત્તમ રે પ્યારા નિષ્કામ નિરાગસ નાથ નિર્વિકારી ન્યારા બાવીશમાં સિતારા ને દ્વારિકા દુલારા ગિરનાર નાગ બારા માં શોભનારા બ્રહ્મચરનારા સત્વધરનારા જીવદયા પ્રેમી નમામિ નેમિ બ્રહ્મચરનારા સત્વધરનારા પ્રભુના પાપનો
મુખ માંથી ધરે વૈરાગ્યની વાણી હરિયે દયા પુરાણી કલરવ થયા કલ્યાણી થયા નિર્વાણી બ્રહ્મચર નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી નમામિ દેવી બ્રહ્મચર નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી કાલી ઉપર નમામિ દેવી પરમ પવિત્ર પાવન પ્રીતમ પુરુષોત્તમ રે પ્યારા નિષ્કામ નિરાગસ નાથ નિરંજન નિર્વિકારી ન્યારા બાવીસ માં સિતારા મેં દ્વારિકા દુલારા ગિરનાર નાગ બારા મા શોભના બ્રહ્મચર નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી નમામિ ચર નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી નમામિ દેવી બોલો નેમ 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 બોલો નેમ 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 બોલો નેમ 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 બોલો 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 નેમ 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 બોલો મહાપુરુષો ના બલિદાન દર પે દડ સાજન સાજડ સાના મેવલિયા રતદાર વંધુ હે માંસુ સુરી ધર્મ રાક્ષસ હેમ વલ્લભ સુરીરાજ શૌચાલ જઈએ ગિરનાર જય જય ગરબો ગિરનાર શૌચાલ જઈએ ગિરનાર જય જય ગરબો જય ગરવો ગિરનાર જય ગરવો ગિરનાર જગનાથ કરો દરબાર જય જય ગરવો ગિરનાર જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જગનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર પ્રભુ પમંતને પામી કરું આત્મને ઉજમાં રહીને મારે થાવું છે ભવપા મારા જીવનનો સાર મારે બનવું અણગાર મારા જીવનનો સાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે બનવો અણગાર મારે કરવો સંસાર મારે બનવો અણગાર મારે બનવો અણગાર મારે બનવો અણગાર મારે કરવો સંસાર મારે બનવો અણગાર સંયમ 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 મારે લેવો સંયમ 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 મારે લેવો સંયમ મારે લેવો
જયકારો. ઓ બેન આટલી સુંદર હે ને, છેલ્લી જય બોલીને જાજો બધા, છેલ્લી જય બોલીને જાજો. બોલે શ્રી ગિરનાર બંડણ શિવાદેવી નંદન, 22મા તીર્થંકર રન એમીના ભ્રાતા રાજુલના ભરદાર સંકલંચન ધારી નેમિનાથ ભગવાન કી જય હો, જય હો, જય જયકાર હો. વારે વાહ, જય ગિરનાર, જય નેમિનાથ. આપ સર્વેનો વધારે સમય લીધો તે બદલ મિચ્છામી દુગડમ. જીન આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુગડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.